ઉપેક્ષિત જ્ઞાતિમાં જન્મેલાના વિચારો પણ ક્યારેક અદભુત 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 હોય. ભક્તો, માંગરોળ ક્યાં જાજુ દૂર છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા તો તમે જો. શું ભગવાન સ્વામિનારાયણે એના સંતોએ દાખલા કરી કરીને પાયું હશે. દુષ્કાળનો સમય હોય, બબે દિવસથી ભોજન ન મળ્યું હોય, અને કોળી જ્ઞાતિમાં જન્મેલો ઘેલો ઘેલા ભગત એના ધર્મ પત્નીની સાથે દુષ્કાળને નિગમવાને માટે સુરત શહેર બાદ જતા હોય. સંપ્રદાયની ઇતિહાસ કહે, આ રસ્તામાં સોનાનો તોડો જોયો. ઘેલા ભગતના મનમાં વિચાર થયો, અરે રે, આ હું તો નહીં લઉં, પણ દુષ્કાળનો સમય છે, બબે દાડાનો ઉપવાસ છે, મારી પત્ની વિચારધારા બદલે અને જો આ દાગીને ઉપાડી લે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનો ભંગ થાય. શું ભગવાન સ્વામિનારાયણ નિર્માણ કરાવ, શું નિર્માણ, જાતનો કોળી ભગત મનમાં વિચાર કર્યો, આને હું લઈ લઉં એ તો મને કોઈ સંકલ્પે ન ઉઠે, પણ મારા ધર્મ પત્નીને સંકલ્પ થાય ને લઈ લે તો માથે ધૂળ ઢાળી દીધી. થોડા દૂર જ્યારે ગયા, એક ઝાડ નીચે નિવાસ કર્યો, અને ધર્મ પત્ની પ્રશ્ન કર્યો, પતિદેવ તમે થોડા આગળ ચાલતા હતા, ઉભા રહીને શું કરતા હતા. દેવી, તારું મન ન બગડે તો કહું. નહીં બગડે પતિદેવ, તમારું પડખું શીવું છે, ભગવાન સ્વામિનારાયણની શિષ્ય છું, નહીં બગડે. કહો શું કરતા હતા. ત્યાં સોનાનો તોડો પડ્યો હતો, એમાં તમે શું કરતા હતા. એને માથે ધૂળ ઢાળતો હતો. કેમ, તમારે શું ધૂળ ઢાળવાની જરૂર પડી. મારા મનમાં સંકલ્પ થયો, દુષ્કાળનો સમય છે, બબે દાડાનો ઉપવાસ છે, રખે ને સોનાનો તોડો જોઈ અને તારું મન બગડે ને તું લઈ લે ને તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપાય, માટે હું ધૂળ ઢાળતો હતો. અને હસતા હસતા ઘેલા ભગતના ધર્મ પત્ની કીધું, પતિદેવ આટલા વર્ષથી હું તમારી સાથે રહી તો તમે ઓળખી ન શક્યા. અને પતિદેવ, હું તો તમને એમ કહું, તમને બીજાનું સોનું સોનું તો મનાણું ને, હજુ તમારે સત્સંગ વધારે કરવાની જરૂર છે. તમને બીજાનું સોનું સોનું તો મનાણું ને, મને તો પરધન ધૂળ સમાન મનાણું છે. પતિદેવ, ધૂળ પે આપે શું ધૂળ ઢાળે બાપ. આ નિર્માણ ભગવાન સ્વામિનારાયણ કરે, આ કોળી પટેલ જ્ઞાતિમાં તમે કલ્પના તો કરો. અદ્ભુત અસ્મિતા છે આ સંપ્રદાય, અદ્ભુત અસ્મિતા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.